नमस्कार मित्रों, स्वागत छे तमारू आपने YouTube चैनल क्यू शर्मा। तो मित्रों, आपने जानिए छे ए प्रमाणे गुजरात सरकार द्वारा टाट हायर सेकेंडरी माटेनु इन्विटेशन आपने आपी देवामां आवेलू छे, एटले के आपने मरी चुक्यू छे। आपने बधाने ख्याल हशे के प्रीलिम्स परीक्षा आजथी एक महीना पछी 6 तारीखे छे मित्रों, 6-8 छे। एना पछी मित्रों मेन्स परीक्षा छे, आ बधी ज तारीखोनी आपने खबर छे। तो आजथी आपने टाट हायर सेकेंडरी स्पेशल माटे आपने डबल धमाल एमसीक्यूएस लईने आव्या छीए मित्रों। डबल धमाल एमसीक्यूएस एटले शुं मित्रों? तो आजथी आपने डेली रोजे रोज डबल धमाल एमसीक्यूएस मां रोजना बे विषय हशे मित्रों, प्रीलिम्स ना मित्रों। रोजना बे विषयना आपने एमसीक्यूएस नी चर्चा करीशुं। एटले के आजे आपने गुजराती प्लस मनोविज्ञान लीधेलुं छे, एवी रीते जेटला पण प्रीलिम्स ना सब्जेक्ट छे, सामान्य ज्ञान थी लईने छे मनोविज्ञान रीजनिंग सुधीना, आ तमामे तमाम सब्जेक्ट नी चर्चा आपणे डबल धमाल एमसीक्यूएस मां करीशुं। आजे एपिसोड नंबर 1 नी चर्चा करवाना छीए। तो अने खास मित्रों, आनी पीडीएफ तमने आपणी टेलिग्राम चेनल क्यू शर्मा मळी जशे, जेनी लिंक आपणा डिस्क्रिप्शन बॉक्स मां तमने मळी जशे। तो आओ शरूआत करीए मित्रों। शरू करूं ए पहेला मित्रों तमने जणावी दईए के आपणा जे आपणी जे एप्लिकेशन छे, ए एप्लिकेशनमां अत्यारे टाट हायर सेकेंडरी इंग्लिश नो कोर्स अवेलेबल छे, जेने 3 महीना माटेनी प्राइस छे मित्रों 699 रुपया, અને 6 મહિનાની પ્રાઇસ છે મિત્રો 999 રૂપિયા। આ કોર્સમાં મિત્રો સંપૂર્ણ અંગ્રેજી પાર્ટ 2 નો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે, 11 અને 12 ના પાઠ્યપુસ્તકો સંપૂર્ણ આવરી લેવામાં આવશે, એક્સરસાઇઝ પણ સોલ્વ કરાવવામાં આવશે, સાથે સાથે મેથડના વિડીયો મિત્રો રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી જશે અને મૂકવામાં આવેલા છે। આ કોર્સ મિત્રો શરૂઆત થઈ ચૂકેલી છે, જે પણ હજુ સુધી નવા હોય તે એપ્લિકેશનમાં જઈને એકવાર વિઝિટ કરી આવજો મિત્રો। યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે। નેક્સ્ટ વાત કરીએ મિત્રો, સાથે સાથે અત્યારે જ જેને મેન્સની તૈયારી કરવી છે મિત્રો, ખાસ યાદ રાખજો, જેને પણ હાલથી મેન્સની તૈયારી કરવી છે એમના માટે ગુજરાતી ભાષા પેપર 1 જે આપણો કોર્સ છે, એ પ્લસ એની સાથે મિત્રો મનોવિજ્ઞાન પાર્ટ 1 માટે, આ બંને મિત્રો એક કોમ્બો કોર્સ છે। આ કોમ્બો કોર્સની પ્રાઇસ છે મિત્રો 599 રૂપિયા। આ કોર્સમાં મિત્રો તમને પાર્ટ 1 સંપૂર્ણ મળશે, એટલે કે પેપર 1 માટેનું જેટલું પણ ગાઈડન્સ છે તમામે તમામ ગાઈડન્સ મળશે, સાથે સાથે મિત્રો વ્યાકરણ વિભાગનું મટીરીયલ પણ તમને આમાં મળવા પાત્ર રહેશે, અને મિત્રો મૂલ્યાંકન અને ટેસ્ટનું પણ આયોજન રહેશે। તો જે પણ મિત્રો નવા હોય તે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને ચેનલ આપણી એપ્લિકેશનની લિંક મળી જશે, તમે જોઈન થઈ અને વિઝિટ કરી શકો છો। તો આજે આપણે શરૂઆત કરીએ મનોવિજ્ઞાન પ્લસ ગુજરાતી વ્યાકરણ, આ બંનેનું ડબલ ધમાલ એમસીક્યુએસની। તો ક્વેશ્ચન નંબર 1 આપણી સામે છે કે વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે છે, આ કેળવણીનો કયો હેતુ છે મિત્રો? આ ક્વેશ્ચન મિત્રો તો કેળવણીમાંથી લીધો છે, કેળવણીના હેતુઓ આપણા સિલેબસમાં આપેલું છે। તો વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે છે, આ મિત્રો કેળવણીનો કયો હેતુ છે? ઓપ્શન છે નૈતિકતાનો હેતુ, આર્થિકતાનો હેતુ, સામાજિકતાનો હેતુ કે વ્યક્તિગત હેતુ। આપણી જૂની પદ્ધતિ મિત્રો યાદ રાખો, આન્સર કઈ રીતે આપવો છે આપણે? તો આન્સર આપીશું આપણે 1A, 1B, 1C અને 1D, આવી રીતે આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર આપીશું। અહીંયા આપણે જોડે જોડે ક્વેશ્ચન નંબર લખતા જશું, તો આ ક્વેશ્ચન નંબર 1 છે। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો કે વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે છે, આ કેળવણીનો કયો હેતુ છે મિત્રો? તો યાદ રાખીશું કે સમાજ સેવાની ભાવના વિકસે, તો સમાજ સેવાની વાત આવે ત્યારે મિત્રો કયો હેતુ આવશે? તો ઓપ્શન નંબર સી સામાજિક હેતુ છે મિત્રો। આ કયો હેતુ છે? તો સામાજિક હેતુ છે, એટલે કે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, ખાસ યાદ કરીશું। નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, ગુજરાતી વ્યાકરણનો ક્વેશ્ચન આવે મિત્રો, શું છે? રૂઢિ પ્રયોગનો સાચો અર્થ જણાવો મિત્રો। આ જીસીઆરટીમાંથી લીધેલો ક્વેશ્ચન છે મિત્રો, આપણી જે 6 થી 12ની જીસીઆરટી છે એ જીસીઆરટીમાંથી લીધેલો ક્વેશ્ચન છે કે રૂઢિ પ્રયોગનો સાચો અર્થ કયો? ઓસાણ ના રહેવું, ઓપ્શન છે સરળ હોવું, ઓપ્શન બી છે ઈચ્છા થવી, ઓપ્શન સી છે યાદ ન રહેવું, અને ઓપ્શન ડી છે સ્મૃતિ હોવી। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે શું આવે મિત્રો। તો યાદ રાખીશું કે ઓસાણ ના રહેવું એટલે કે યાદ ન રહેવું મિત્રો, શું આવશે એનો આન્સર? યાદ ન રહેવું, એટલે અહીંથી આપણો ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થઈ જશે, યાદ રાખીશું। નેક્સ્ટ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 3, અને ક્વેશ્ચન નંબર 3 મિત્રો મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે। સૂર્યપ્રકાશના 7 રંગ જાની વાલી પીનારાને ટૂંકમાં સમજવું કોનું દ્રષ્ટાંત છે મિત્રો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો મનોવિજ્ઞાનમાં,
કે સૂર્યપ્રકાશના જે સાત રંગ છે એ સાત રંગને આપણે ટૂંકમાં યાદ રાખીએ છીએ, તો યાદ રાખવું એ કોનું દ્રષ્ટાંત છે, કઈ પ્રક્રિયાનું દ્રષ્ટાંત હોઈ શકે, આ વસ્તુ મગજમાં ફિટ કરવાની છે. મિત્રો, જ્યારે પણ એપ્લિકેશનમાં મનોવિજ્ઞાનનો કોર્સ આપણે લીધો હતો ત્યારે તમને આ ક્લિયર કરાવ્યું હતું કે આ પ્રકારના દ્રષ્ટાંત યાદ રાખજો, એ પૂછાઈ શકે છે. ઓપ્શન એ છે અધ્યયન સંક્રમણ, ઓપ્શન બી છે દ્રષ્ટિ પ્રેરણા, ઓપ્શન સી છે આંતરસૂજ અને ઓપ્શન ડી છે સ્મૃતિ વધારવાનું. મિત્રો, આ મિત્રો તમને વાત કરી હતી કે અધ્યયન સંક્રમણ છે એ તો મિત્રો અધ્યયન સાથે જોડાયેલું છે, પરંતુ આપણને તો શું કહેવામાં આવે છે કે જે શોર્ટકટ આપણે યાદ રાખીએ છીએ એ શોર્ટકટ મિત્રો કોની સાથે સંકળાયેલું છે? તો એ જ વખતે મિત્રો મેં તમને યાદ કરાવ્યું હતું કે જે પણ શોર્ટકટ આપણે બનાવીએ છીએ એ બધી જ શોર્ટકટ મિત્રો શેમાં આવે? તો એ બધી જ શોર્ટકટનો સમાવેશ સ્મૃતિમાં થાય છે. અને સ્મૃતિમાં થાય છે એટલે કે શોર્ટકટ શેના માટે આપણે યાદ રાખીએ છીએ? તો સ્મૃતિને વધારવા માટે યાદ રાખીએ છીએ. તો એનો મતલબ એવો થઈ ગયો કે સૂર્યપ્રકાશના સાત રંગ જે આપણે જાનીવાલી પિનારા તરીકે ઓળખીએ છીએ એને આપણે ટૂંકમાં યાદ રાખીએ છીએ, તો એ મિત્રો સ્મૃતિ વધારવાનું દ્રષ્ટાંત છે. શેનું દ્રષ્ટાંત છે? તો સ્મૃતિ વધારવાનું દ્રષ્ટાંત છે. તો આપણો અહીંથી રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી થઈ જશે. આ મગજમાં આપણે ક્લિયર કરી લઈશું. નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ છે મિત્રો, ક્વેશ્ચન નંબર ચાર. અને ચાર નંબરનો ક્વેશ્ચન છે, તે શાળામાં ચાલીને ગઈ, રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો. એટલે કે અહીંયા મિત્રો આપણને આપેલું છે કે ચાલીને ગઈ, આ કયો કૃદંત છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. ભવિષ્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત, વર્તમાન કૃદંત કે હેત્વર્થ કૃદંત? તો યાદ રાખીએ મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ જ્યારે પણ પાછળ પ્રત્યય ઈને આવે, શું મિત્રો ઈને આવે છે, ત્યારે આપણને ખ્યાલ હશે, આપણે શોર્ટકટ શીખ્યા છીએ મિત્રો, કે જ્યારે પણ પાછળ પ્રત્યય ઈને આવે ત્યારે મિત્રો કૃદંત થઈ જશે. કયો કૃદંત? તો સંબંધક ભૂત કૃદંત, સંબંધક ભૂત કૃદંત આપણે બધા જ જાણીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે જે આ ચાલીને છે તે શાળામાં ચાલીને ગયો, તો અહીંયા ઈને પ્રત્યય લાગે છે. મિત્રો આપણે શીખ્યા છે તો તી તૂતા પ્રત્યય હોય તો વર્તમાન કૃદંત, આ દરેકે દરેક વસ્તુ શીખ્યા છીએ. તો અહીંયા ઈને પ્રત્યય લાગ્યો છે, તો ઈને પ્રત્યય છે તો આપણો રાઈટ આન્સર થઈ જશે સંબંધક ભૂત કૃદંત. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થઈ જશે. આ મગજમાં ક્લિયર કરી લઈશું. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર પાંચ, મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે મિત્રો. તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ટેટ ટુ માં એકવાર પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે. મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? ઓપ્શન છે સિગમંડ ફ્રોઇડ, મારિયા મોન્ટેસરી, ગીજુભાઈ બધેગા અને વોટસન. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો. પાંચ એ, પાંચ બી, પાંચ સી કે પાંચ ડી? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોની વાત આવે ત્યારે મિત્રો બે નામ મગજમાં આવે છે. એક તો છે મારિયા મોન્ટેસરી અને બીજું છે ગીજુભાઈ બધેગા. પરંતુ જો આપણને એવું કહેવામાં આવે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ભારતમાં, મિત્રો શું કહેવામાં આવે? ભારતમાં એટલે કે ઇન્ડિયામાં અથવા તો ગુજરાતમાં સૌ પ્રથમ કોને આપ્યા હતા? તો મિત્રો તારાબેન મોડક અને ગીજુભાઈ બધેગા. આ વસ્તુ ખ્યાલ રાખવાનું આપણે. પરંતુ આપણને એવું કઈ પર્ટિક્યુલર પૂછવામાં આવેલું નથી, તો શું યાદ રાખીશું કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોને આપ્યા? તો જ્યારે સૌ પ્રથમ વાત આવે ત્યારે કોણ આવશે? તો મેડમ મારિયા મોન્ટેસરી. જો ભારત અને ગુજરાત આ પર્ટિક્યુલર પૂછવામાં આવે ત્યારે યાદ રાખીશું કે તારાબેન મોડક અને ગીજુભાઈ બધેગા. પરંતુ અહીં પર્ટિક્યુલર વાત નથી કરી, એટલે કે સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો સૌ પ્રથમ આવશે મેડમ મારિયા મોન્ટેસરી. તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો સૌ પ્રથમ મેડમ મારિયા મોન્ટેસરી આપ્યો. તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થઈ જશે. યાદ કરી લઈએ ખાસ. તો આગળ વધીએ આપણે. તો આગળ છે મિત્રો ક્વેશ્ચન નંબર છ, એક છંદનો ક્વેશ્ચન છે મિત્રો. અને છંદનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો છંદ ઓળખાવો. નિત નિત વલોણાના એના અમી ધરતી હતી. મિત્રો અહીંયા મિત્રો યાદ રાખીશું કે વ આવશે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. વલોણાના એના અમી ધરતી હતી. મિત્રો તો શું આવશે? હરિણી, શિખરિણી, પૃથ્વી અને મંદાક્રાંતા. પહેલા તો મિત્રો ચારે ચાર કેવા છંદ છે? તો અક્ષરમેર છંદ છે. એટલે આપણે જોઈશું અક્ષર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર. હવે મિત્રો
જ્યારે 17 અક્ષરના છંદ હોય ત્યારે મિત્રો આપણને ચાર છંદ મગજમાં આવે છે, એક તો હરિણી, પછી મંદાક્રાંતા, પછી પૃથ્વી અને શિખરિણી. હવે હું મિત્રો હું તમને એક શોર્ટકટ શીખવાડવા જઈ રહ્યો છું કે 17 અક્ષરના છંદ હોય તો કેવી રીતે શોર્ટકટ પકડવાની. દાખલા તરીકે 17 અક્ષરના છંદ છે તો યાદ રાખીશું કે 17 અક્ષરમાં જ્યારે 1, 2 અને 3 એટલે કે પ્રથમ 3 અક્ષર જો ગુરુ હોય, યાદ રાખીશું પ્રથમ 3 અક્ષર ગુરુ હોય તો આ છંદ મિત્રો કયો થઈ જશે, આ છંદ મંદાક્રાંતા હશે. કયો હશે? મંદાક્રાંતા. યાદ રાખી લઈશું મિત્રો, ખાસ અહીંયા આપણે રફ કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. શું યાદ રાખવાનું? આ શોર્ટકટ છે મિત્રો, મગજમાં ક્લિયર કરી લેજો કે જ્યારે પણ 17 અક્ષરના છંદ હોય એમાં પ્રથમ 3 અક્ષર ગુરુ હોય તો મિત્રો એ છંદ કયો હશે, મંદાક્રાંતા હશે. પછી મિત્રો યાદ રાખીએ, જો પ્રથમ 3 ગુરુ ના હોય અને 4, 5 અને 6 એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જો ગુરુ હોય, કયો મિત્રો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જો ગુરુ હોય તો મિત્રો એ છંદ કયો હશે, તો એ છંદ મિત્રો શિખરિણી હશે. કયો હશે? શિખરિણી હશે. અને મિત્રો જો ચોથો, પાંચમો અને છઠ્ઠો પણ ગુરુ નથી તો મિત્રો યાદ રાખીશું 7, 8 અને 9 જો આ 3 અક્ષરો ગુરુ હોય, આ 3 અક્ષરો જો ગુરુ હોય તો મિત્રો કયો હશે, તો હરિણી છંદ હશે. કયો છંદ હશે? હરિણી છંદ હશે. 17 અક્ષરમાં જો પહેલો, બીજો અને ત્રીજો અક્ષર ગુરુ હોય તો મિત્રો મંદાક્રાંતા છંદ હોય, ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ હોય તો શિખરિણી છંદ હોય, સાતમો, આઠમો, નવમો ગુરુ હોય તો હરિણી છંદ હોય. અને આ 9 શબ્દોમાં એકે પેર ગુરુ ના બનતી હોય, મિત્રો આ 3 છંદ લાગુ પડતા ના હોય તો મિત્રો યાદ રાખવાનું કે કયો છંદ બની જશે, તો મિત્રો પૃથ્વી છંદ બની જશે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લો. આ શોર્ટકટ છે મિત્રો યાદ રાખવા માટે, આ શોર્ટકટ મિત્રો યાદ કરી લેજો. તો જ્યારે પણ 17 અક્ષરના છંદ આવશે તો તમને કન્ફ્યુઝન થશે નહીં. તો અહીંયા જોઈએ મિત્રો, તો અહીંયા આ 3 અક્ષર છે પરંતુ આ તો લઘુ છે એટલે કે આ મંદાક્રાંતા છંદ નથી. જોઈએ 4, 5 અને 6 તેનો મતલબ એવો થયો કે આ 4, 5 અને 6 એટલે કે આ 3 અક્ષર પણ આ તો લઘુ આવી ગયા એટલે કે આ શિખરિણી છંદ પણ નથી. પરંતુ અહીંયા જોઈએ 7, 8 અને 9 આ 3 અક્ષર, તો આ 3 અક્ષર કેવા છે મિત્રો, આ 3 અક્ષર ગુરુ છે. તો એનો મતલબ ક્લિયર એવો થાય છે કે આ જે છંદ છે એ મિત્રો કયો છંદ છે, આ છંદ મિત્રો આપણો હરિણી છંદ છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. આ એક શોર્ટકટ છે કે જે તમને વારંવાર પરીક્ષામાં પૂછાતા 17 અક્ષરના છંદ છે એ પારખવા માટે મિત્રો એકદમ સચોટ શોર્ટકટ છે. અને આ શોર્ટકટ મિત્રો લખી અને તૈયાર કરી લેજો. તો આશા રાખું છું કે ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 છે. અને ક્વેશ્ચન નંબર 7 શું કહેવા માંગે છે મિત્રો, વિદ્યાર્થીના વર્તનને ઊંડાણથી સમજવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે. મિત્રો વિદ્યાર્થીનું જે વર્તન છે એને ઊંડાણથી સમજવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, નિદાનાત્મક પદ્ધતિ, અધ્યયન વિકાસ પદ્ધતિ, સાંવેગિક વિકાસ પદ્ધતિ, તો કઈ પદ્ધતિ આવશે મિત્રો? તો યાદ રાખીશું કે વ્યક્તિને જ્યારે વિદ્યાર્થીનું વર્તનને આપણે ઊંડાણથી સમજવું હશે તો એ મિત્રો આપણે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિથી સમજીએ છીએ. એટલે કે 7માં મિત્રો આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. આ વસ્તુ આપણે ક્લિયર કરી લઈશું. નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 8 છે મિત્રો. અને 8 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, સંધિ જોડો સુ વત્તા અલ્પ બરાબર શું થશે મિત્રો. તો ફટાફટ 8માનો આન્સર કોમેન્ટમાં આપી દો મિત્રો. સ્વાલ્પ, સ્વલ્પ, સ્વૈલ્પ કે સ્વલ્પ, તો યાદ રાખીશું આપણને બધાને નિયમ ખબર છે મિત્રો કે ઉ વત્તા અ શું થશે મિત્રો, તો અ થાય છે. આ બધાને આપણને ખ્યાલ જ હશે. તો એનો મતલબ એવો થયો કે સુ વત્તા અલ્પ બરાબર શું થશે મિત્રો, તો સુ વત્તા અલ્પ બરાબર થશે સ્વલ્પ. શું થશે? સ્વલ્પ. એટલે કે અહીંથી મિત્રો આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. આ વસ્તુ ખાસ મિત્રો આપણે ક્લિયર કરી લઈશું. નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન નંબર 9 છે મિત્રો. તો 9 ક્વેશ્ચન શું કહેવા માંગે છે, મયુર પોતાની જાતને એમએસ ધોની માને છે મિત્રો, તો તેનામાં કઈ બચાવ પ્રયુક્તિ છે. આપણે જ્યારે એપ્લિકેશનમાં મિત્રો વાત કરી હતી ત્યારે તમને બચાવ પ્રયુક્તિની શોર્ટકટ સાથે સમજૂતી આપી હતી, તો આમાં તો તમને ક્લિયર થઈ ગયેલું હશે
કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને રોલ મોડલ માને છે અને એના જેવો બનવાનો પ્રયત્ન કરે છે અથવા તો એના જેવું એને પોતાની અંદર માને છે ત્યારે મિત્રો આપણે એક જ બજાવ પ્રયુક્તિ હતી કઈ તો તાદાત્મ્ય સાધે છે મિત્રો શું સાધે છે તાદાત્મ્ય સાધે છે એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે કે મયુર પોતાની જાતને એમએસ ધોની માને છે એટલે કે મયુર પોતાની જાતને એમએસ ધોનીને અંદર જોવે છે પોતાના રોલ મોડલને એમએસ ધોની માને છે તો મિત્રો એ બચાવ પ્રયુક્તિ એટલે કે પોતાની જાત સાથે એ એમએસ ધોનીની જાતને પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધે છે એટલે કે આ બચાવ પ્રયુક્તિ આપણી તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ થઈ ગઈ આપણે બહુ સરસ રીતે શીખી ચૂક્યા છીએ નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 10 છે મિત્રો ક્વેશ્ચન નંબર 10 શું કહેવા માંગે છે તો સમાસ ઓળખાવો દાર ચોખા મિત્રો સમાસ ઓળખાવવાનો છે મિત્રો દાર ચોખા ઓપ્શન એ છે દ્વંદ ઓપ્શન બી છે દ્વિગુ ઓપ્શન સી છે ઉપપદ અને ઓપ્શન ડી છે કર્મધારય આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે મિત્રો દરેક માટે અલગ અલગ વાત કરી હતી પરંતુ અહીંયા વાત કરીએ તો દાર ચોખા તો આનો વિગ્રહ જો આપણે કરીશું તો દાર ચોખાનો વિગ્રહ શું થશે તો દાર ચોખાનો વિગ્રહ થશે મિત્રો દાર અને ચોખા અને બીજી વસ્તુ યાદ રાખીશું મિત્રો હવે આપણે મેન્સ લખવાની છે ટાટ હાયર સેકન્ડરીમાં પણ આપણે મેન્સ લખીશું તો યાદ રાખીશું કે મેન્સમાં જે સમાસ પૂછાય છે એનો વિગ્રહ આપણને આવડતો હોવો જોઈએ માટે જેટલો પણ ઉદાહરણ વાંચીએ જેટલો પણ ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ એ દરેકે દરેક ઉદાહરણમાં મિત્રો આપણે વિગ્રહ સાથે લખતા જઈશું અને સાથે સાથે તૈયાર કરતા જઈશું જેથી મેન્સમાં તકલીફ પડે નહીં તો વિગ્રહ થશે મિત્રો દાર અને ચોખા અને આપણે કહ્યું હતું કે જ્યારે દાર અને ચોખા અનેથી જોડાય ત્યારે મિત્રો કયો સમાસ આવશે તો ત્યારે દ્વંદ સમાસની વાત કરી હતી એટલે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે ખાસ યાદ રાખી લઈશું આગળ વધીએ મિત્રો તો આગળ છે આપણો ક્વેશ્ચન નંબર 11 અને 11 નંબરનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાનનો શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ કયા તબક્કામાં જોવા મળે છે મિત્રો શારીરિક વિકાસમાં સ્થિરતા આવે અને બાળકનું સ્વાવલંબી બનવું આ કયા તબક્કામાં જોવા મળે છે આપણે જ્યારે અલગ અલગ અવસ્થાઓની વાત કરી હતી ત્યારે દરેકે દરેક અવસ્થામાં કયા ફેરફાર થાય છે કઈ અવસ્થામાં દરેક અવસ્થામાં શું કોમન છે આ તમામે તમામની આપણે વાત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે શારીરિક વિકાસ જ્યારે સ્થિર થઈ જાય અને બાળક સ્વાવલંબી બને છે એ તબક્કો એટલે મિત્રો કયો તબક્કો હતો તો એ તબક્કો કિશોરાવસ્થા હતો મિત્રો કયો તબક્કો હતો તો કિશોરાવસ્થા હતો એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે યુવાવસ્થામાં કયા કયા ફેરફાર આવે તારુણ્ય અવસ્થામાં કયા કયા ફેરફાર આવે શિશુ અવસ્થામાં કયા ફેરફાર આવે આ તમામે તમામની ચર્ચા આપણે આપણા મનોવિજ્ઞાનના કોર્સમાં કરેલી છે મિત્રો એટલે ખાસ એ તૈયાર કરી લેજો મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 12 છે ગુજરાતી વ્યાકરણનો ક્વેશ્ચન છે મિત્રો અને ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચનમાં શું કહેવામાં આવ્યું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વરસાદની ઝીણી છાંટ અત્યારે આખા ગુજરાતમાં વાત કરવા જઈએ તો વરસાદનું એક વાતાવરણ ચાલે છે અને વરસાદના વાતાવરણમાં એક આ શબ્દ સમૂહ તો ઘેર ઘેર બોલાતો રહેલો છે તો વરસાદની ઝીણી છાંટ મિત્રો એને શું કહીએ છીએ આપણે ઓપ્શન એ સાંબેલાધાર ઓપ્શન બી મુશળધાર ઓપ્શન સી ફરફર અને ઓપ્શન ડી પર્જન્ય મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો 12માં શું આન્સર આવશે 12 એ બી સી અને ડી ઘણા મિત્રો જેને આ વસ્તુ સાંભળેલી નથી એ બધા જ મિત્રો શેના પાસે જશે તે બધા જ પર્જન્ય પાસે જશે કારણ કે આ નવો એક શબ્દ છે એટલા માટે જેને પણ તુક્કો લગાવો છે બધા જ પર્જન્ય તરફ જશે પરંતુ યાદ રાખીશું કે પર્જન્ય સાચો જવાબ થશે નહીં યાદ શું રાખીશું કે વરસાદની ઝીણી છાંટ આપણે એને શું કહીએ છીએ તો આપણે એને ફરફર કહીએ છીએ શું કહીએ છીએ ફરફર કહીએ છીએ અને ખાસ સાબરકાંઠા બાજુ જઈશું આપણને તો ત્યાં આપણને સાંભળવા મળશે કે વરસાદની ઝીણી છાંટ એને શું કહેતા હોય છે એ લોકો તો ફરફેણ કહેતા હોય છે મિત્રો શું કહેતા હોય છે ફરફેણ કહેતા હોય છે તમે ઉત્તર ગુજરાત બાજુ જશો સાબરકાંઠા બાજુના એરિયામાં જશો તો તમને જાણવા મળશે કે વરસાદની જે ઝીણી ઝીણી છાંટ હશે એને એ લોકો ફરફેણ તરીકે ઓળખતા હોય છે પરંતુ એ ફરફેણ શબ્દ નથી મિત્રો એ સાચો શબ્દ શું છે તો ફરફર શબ્દ છે શું છે મિત્રો ફરફર શબ્દ છે તો આ વસ્તુ ક્લિયર કરી લઈશું તો ઓપ્શન નંબર સી આપણો અહીંથી રાઈટ આન્સર થઈ જશે નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 12 પૂરો થયો અને ક્વેશ્ચન નંબર 13 આવ્યો હવે આપણે જોઈએ તો 13 છે મિત્રો મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે અને મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે કે સિદ્ધિ પ્રેરણા સાથે કયા મનોવૈજ્ઞાનિક જોડાયેલા છે સિદ્ધિ પ્રેરણા મોટિવેશનલ અચીવમેન્ટ મિત્રો
આપણે જ્યારે ટેટ 2 માં એક ક્વેશ્ચન હતો કે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ આ લોકો કઈ પ્રેરણા સાથે સંકળાયેલા હતા એમનામાં એપીજે અબ્દુલ કલામ હતા સોરી મિત્રો સુભાષચંદ્ર બોઝ નહીં ગાંધીજી અને એપીજે અબ્દુલ કલામ આ લોકોમાં કઈ પ્રેરણા હતી એ લોકોને કઈ પ્રેરણા મળતી હતી તેમાં સાચો જવાબ આવતો હતો મિત્રો સિદ્ધિ પ્રેરણા મળતી હતી એટલે કે મોટિવેશનલ એચિવમેન્ટ મળતું હતું તો આજે મોટિવેશનલ એચિવમેન્ટ છે સિદ્ધિ પ્રેરણા છે એની સાથે કયા મનોવૈજ્ઞાનિક જોડાયેલા છે ઓપ્શન એ બ્રુનર ઓપ્શન બી સ્કિનર ઓપ્શન સી પાવલોવ અને ઓપ્શન ડી મેકલેન્ડન તો મિત્રો શું આવશે રાઈટ આન્સર તો આનો રાઈટ આન્સર થઈ જશે મેકલેન્ડન એટલે કે ઓપ્શન નંબર ડી આપનો રાઈટ આન્સર થઈ જશે મિત્રો સોરી અહીં ભૂલ છે મિત્રો પાવલોવ નહીં આવે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી જ આવશે કે સિદ્ધિ પ્રેરણા સાથે મેકલેન્ડનનું નામ સંકળાયેલું છે અહીંયા મિત્રો ટાઈપિંગમાં અથવા તો એડિટિંગમાં ભૂલ છે પાવલો નહીં આવે આ વસ્તુ યાદ કરી લેશું નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 14 અલંકાર છે મિત્રો અને અલંકાર શું છે તો જાણે બધું જ લૂંટાઈ ગયું હોય તેમ તે બેઠો હતો અલંકાર ઓળખાવો મિત્રો અલંકાર ઓળખાવવાનો છે મિત્રો કે જાણે બધું જ લૂંટાઈ ગયું હોય તેમ તે બેઠો હતો ઓપ્શન એ છે વ્યતિરેક ઓપ્શન બી છે અનન્વય ઓપ્શન સી છે ઉત્પ્રેક્ષા અને ઓપ્શન ડી છે ઉપમા તો આપણને બધાને જ ખ્યાલ છે મિત્રો અહીંયા અલંકાર ઓળખવા માટે એક શબ્દ આપેલો છે અને શબ્દ એટલે કયો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો 14માનો આન્સર આ જે શબ્દ છે એ શબ્દ મિત્રો થઈ જશે આપણો જાણે આપણને બધાને જ ખબર છે આપણને ખ્યાલ છે જાણે રખે શકે શું શા આવા શબ્દો આવે ત્યારે મિત્રો આપણે ઉત્પ્રેક્ષાની વાત કરીએ છીએ કયા અલંકારની વાત કરતા હોઈએ છીએ તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે અહીં ઓળખવા માટેનો એક શબ્દ છે કયો તો જાણે શબ્દ તો જાણે બધું જ લૂંટાઈ ગયું હોય તેમ તે બેઠો હતો એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે આ વસ્તુ યાદ રાખીશું અલંકારમાં મિત્રો જ્યારે પણ આપણને એવું લાગે કે ઓળખવાનો શબ્દ આપેલો છે તો મિત્રો એ શબ્દો આપણને તૈયાર હોવા જોઈએ આ વસ્તુ યાદ કરીશું નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 15 છે અને ક્વેશ્ચન નંબર 15 શું કહેવા માંગે છે બાળકોને શીખવા માટે કઈ બાબત સૌથી અગત્યની છે બાળકોને શીખવા માટે કઈ બાબત અગત્યની છે મિત્રો બાળકોની સાથે સાથે દરેકે દરેક વ્યક્તિને શીખવા માટે મિત્રો સૌથી અગત્યની બાબત કઈ પ્રેરણા ઓપ્શન બી વિકાસ વૃદ્ધિ કે વ્યક્તિત્વ તો યાદ રાખીશું મિત્રો કે બાળકો અથવા તો કોઈ પણ વ્યક્તિને શીખવું છે તો એના માટે એને શું હોવું જોઈએ તો એના માટે એને ઈચ્છા હોવી જોઈએ શું હોવું જોઈએ મિત્રો ઈચ્છા હોવી જોઈએ અને આ ઈચ્છાનું બીજું નામ છે શું તો ઈચ્છાનું બીજું નામ છે પ્રેરણા તો યાદ રાખીશું કે બાળકોને શીખવા માટે મિત્રો પ્રેરણા હોવી જોઈએ શું હોવું જોઈએ પ્રેરણા હોવી જોઈએ એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે આ મસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 16 છે અને 16 નંબરનો ક્વેશ્ચન છે મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કોને કર્યું હતું મિત્રો યાદ રાખીશું કે મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કોણે કર્યું હતું અને આ વર્ગીકરણ કેટલા ભાગમાં હતું તો 3 ભાગમાં હતું આ બધી જ વસ્તુ એપ્લિકેશનમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મનોવિજ્ઞાનના કોર્સમાં તો મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ ઓપ્શન એ મેસ્લોએ કર્યું હતું ટોલમેને કર્યું હતું બેન્જામિન બ્લૂમે કર્યું હતું કે આપેલ તમામે કર્યું હતું તો આપણે શીખ્યા હતા કે મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કરવાનો યશ કોના ફાળે જાય છે તો બેન્જામિન બ્લૂમના ફાળે જાય છે અને કેટલા પ્રકારે કર્યું હતું એમને તો 3 પ્રકારે કર્યું હતું મૂલ્યાંકનની વાત આવે ત્યારે બેન્જામિન એસ બ્લૂમનું વર્ગીકરણ આવે છે અને એ જ વર્ગીકરણને આપણે શેના નામે ઓળખીએ છીએ મિત્રો તો આ જે વર્ગીકરણ છે આ વર્ગીકરણને આપણે બ્લૂમ ટેક્સોનોમીના નામે ઓળખીએ છીએ બ્લૂમ ટેક્સોનોમીના નામથી આપણે ઓળખીએ છીએ આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું નેક્સ્ટ વાત કરીએ અહીંથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે નેક્સ્ટ છે મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 17 અને 17 મિત્રો એકદમ ઈઝી ક્વેશ્ચન છે કે તરપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો મોખ મિત્રો આ ધોરણ 9માંથી લીધેલો શબ્દ છે મિત્રો યાદ રાખી લઈશું કે તરપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો તો મોખનો અર્થ શું થશે મિત્રો ઓપ્શન એ મોયરું ઓપ્શન બી મુખ ઓપ્શન સી આગર અને ઓપ્શન ડી અનુકૂળતા તો ફટાફટ મિત્રો 17 નો આન્સર કોમેન્ટ બોક્સમાં લખો 17 એ બી સી કે ડી તો યાદ રાખીશું મિત્રો મોખનો અર્થ થશે અનુકૂળતા શું થશે અનુકૂળતા
એટલે કે મોખ જે શબ્દ છે એનો અર્થ થશે મિત્રો અનુકૂળતા, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી એ રાઈટ આન્સર થઈ જશે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. નેક્સ્ટ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 18, અને 18 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, અધ્યયનને અસર કરતા પરિબળમાંનું કયું એક નથી. મિત્રો ખાસ આ વસ્તુ વાંચવાની મિત્રો, પરીક્ષામાં આ વસ્તુ ભૂલ કરાવવાની સંભાવના રહેલી છે કે અધ્યયનને અસર કરતા પરિબળો છે એમાંથી કયું એક નથી. મિત્રો ઓપ્શન એ છે તત્પરતા, ઓપ્શન બી છે વિસ્મૃતિ, ઓપ્શન સી છે પરિપક્વતા, અને ઓપ્શન ડી છે સહેતુકતા. તો યાદ રાખીશું કે અધ્યયનને અસર કરતા પરિબળોમાંનું એક નથી, તો તત્પરતા તો છે જ, વિસ્મૃતિ પણ છે, પરિપક્વતા પણ છે, પણ કયું નથી, સહેતુકતા નથી. એટલે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થઈ જશે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. તો ખાસ મિત્રો આજે 18 ક્વેશ્ચન જોયા. આજથી હવે ડેલી આપણે ડબલ ધમાલ સિરીઝ છે, એમાં એમસીક્યુમાં મળીશું. પ્રિલિમ્સના દરેકે દરેક ટોપિક એ આપણે આવરી લઈશું. મિનિમમ 3-4-5 વખત મિત્રો એક ટોપિક આવશે, એટલે એમાંથી બનતા જેટલા પણ પ્રશ્નો હશે એ તમામે તમામ પ્રશ્નો આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીશું. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. તો ખાસ અને જેને પણ ટાટ મુખ્ય પરીક્ષાનો એકલો કોર્સ લેવો હોય તો એમના માટે પણ કોર્સ અવેલેબલ છે. અત્યારે 499 પડશે. અને મિત્રો જેને પણ મનોવિજ્ઞાનનો કોર્સ જોઈતો હોય તો એ મનોવિજ્ઞાનનો કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. અને મિત્રો ખાસ એની લિંક તમને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આજનો જે વિડીયો છે આ વિડીયોની PDF પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ક્યુસરમાં મળી જશે. તો હમણાં જ જોઈન થઈ જાઓ. જે પણ મિત્રો નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું મિત્રો કે તમને ક્લિયર થઈ ગયું હશે. તો થેન્ક યુ મિત્રો, હવે મળીશું આપણે ડબલ ધમાલ સિરીઝમાં નેક્સ્ટ વિડીયોમાં.